નમસ્તે વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ 4 વિષય ઇંગ્લિશ માં પાઠ 5 હિયર હિયર ડાન્સિંગ વિદ્યાર્થી મિત્રો આપણે પાઠ 5 માં હિયર હિયર ડાન્સિંગ માં એક્ટિવિટી 10 નો અભ્યાસ કરી રહ્યા છીએ એક્ટિવિટી 10 માં તમે જુઓ તો તમારી ટેક્સ્ટબુક ની અંદર પેજ નંબર 54 જેમાં મેં તમને કલર્સ અને સાઇઝ એ બનેની કોલમ લખાવી આજે આપણે શેપ એટલે કે કયા કયા આકાર હોય એ આકારની વસ્તુઓના નામ અહીંયા લખવાના છે તો વિદ્યાર્થી મિત્રો તમે પણ મારી સાથે તમારી ટેક્સ્ટબુકની અંદર હું જે કંઈ પણ તમને લખાવું એ તમારે લખવાનું છે તો જુઓ શેપ એટલે આકાર તો આકારો કયા કયા હોય પહેલું તો રાઉન્ડ હોય રાઉન્ડ એટલે ગોળ હોય એના પછી સ્ક્વેર લખ્યું છે તો સ્ક્વેર એટલે ચોરસ તમને લોકોને ખબર જ છે કે સ્ક્વેર એટલે ચોરસ એના પછી રેક્ટેન્ગલ રેક્ટેન્ગલ એટલે લંબચોરસ અને છેલ્લું છે ટ્રાયેંગલ ટ્રાયેંગલ એટલે ત્રિકોણ જે આકાર હોય તે આ ચારે ચાર આકારની વસ્તુઓ આપણી આજુબાજુ જે કંઈ પણ વસ્તુ પ્રાણી પક્ષી દેખાય એના નામ અહીંયા લખવાના છે તો જોઈએ સૌથી પહેલા છે રાઉન્ડ આર ઓ યુ એન ડી રાઉન્ડ રાઉન્ડ એટલે કે ગોળાકાર સૌથી પહેલા ગોળાકારનું શું હોય તો કે ક્લબ હોય સી એલ ઓ સી કે ક્લબ એટલે ખડિયાળ એના પછી છે કોઈન સી ઓ આઈ એન કોઈન એટલે સિક્કો એના પછી છે બટન બી યુ ડબલ ટી ઓ એન આ છે રાઉન્ડ એના પછી છે સ્ક્વેર એસ યુ યુ એ આર ઈ સ્ક્વેર એટલે ચોરસ હવે ચોરસ આકારમાં જોઈએ તો સૌથી પહેલા તો ટેબલ હોઈ શકે એના પછી ટાઇલ્સ હોય ટી આઈ એલ ઈ ટાઇલ એટલે લાદી પણ ચોરસ હોય ને એના પછી છે ઇરેઝર ઈ આર એ એસ ઈ આર તમારું ઇરેઝર જે છે એ પણ ચોરસ હોઈ શકે એના પછી છે રેક્ટેન્ગલ આર ઈ સી ટી એ એન જી એફ ઈ રેક્ટેન્ગલ એટલે લંબચોરસ લંબચોરસ શું હોય તો કે બેન્ચ હોય બી ઈ એન સી એચ એના પછી આ બ્લેક બોર્ડ એટલે કે આ વ્હાઇટ બોર્ડ છે એ પણ લંબચોરસ હોય બી એલ એ સી કે બી યુ એ આર ડી બ્લેક બોર્ડ પણ લંબચોરસ હોય અને પછી તમારું કંપાસ બોક્સ જે છે એ પણ લંબચોરસ હોય સી ઓ એમ બી એ ડબલ એસ બી ઓ એક્સ કંપાસ બોક્સ એના પછી છેલ્લું જોઈએ ટ્રાયંગલ ટી આર આઈ એ એન જી એ ઈ ટ્રાયંગલ એટલે ત્રિકોણ ત્રિકોણ શું હોય તો કે એરો હોય એ ડબલ આર ઓ ડબલ્યુ એના પછી આઈસ્ક્રીમ કોન I C E C R E A M C O N E પછી પ્લે F L A G પ્લે એટલે ધજા એ પણ ત્રિકોણ આકારની હોય ને આ આ છે આપણા ચારે ચાર શેપ જે ચાર શેપના જે વસ્તુઓ છે એમના નામ અહીંયા મેં બોર્ડ પર લખ્યા છે અને તમારે પણ આ બધા નામ તમારા ટેક્સ્ટ વિદ્યાર્થી મિત્રો હવે જોઈએ એક્ટિવિટી 11 એટલે કે 11 એક્ટિવિટી 11 ની અંદર જુઓ તમારી ટેક્સ્ટબુક ની અંદર પેજ નંબર 55 પેજ નંબર 55 પર શું કહ્યું છે જૂથમાં કાર્ય કરો આપેલ ફૂલમાં દર્શાવેલ રંગ કે આકારની જુદી જુદી વસ્તુઓના નામ શિક્ષકની મદદથી લખો ઉદાહરણ મુજબ વાક્ય બનાવીને લખો
Terima kasih.
જીંગો કેવો હોય ગોળ હોય અહીંયા આપણે વાક્ય લખીએ જો અંદર પહેલું વાક્ય આપેલું છે અવોલ ઇઝ રાઉન્ડ દડો ગોળ છે એના આધારે બીજું વાક્ય લઈએ અવિન તો શું થશે અવિન ઇઝ રાઉન્ડ પહેલું